તેમને ટીપ આપનાર શખ્સની પણ સુરતની ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા લૂંટારાઓની પૂછપરછમાં લૂંટની બે રકમ 33 લાખ નહીં પરંતુ 25.50 લાખ બહાર આવ્યું હતું। ડિંડોલી ઉમિયાનગરમાં રહેતા અને વરાછામાં પીએમ એન્ટરપ્રાઇઝ નામે આંગણિયા પેઢીનો ભાગીદાર યોગેશ રેવાભાઈ પટેલ ઉધના સિલિકોન ખાતે સોપર્સમાં આવેલી શાખામાં શનિવારે સવારે 9:30 વાગે બાઇક ઉપર જોવા નીકળ્યો હતો। ડિંડોલી બસ સ્ટેન્ડમાં ગોકુલધામ ચોકડી પાસે મોઢા પર માસ્ક પહેરીને પગપાળા આવેલા બે શખ્સોને રિવોલ્વરની અણીએ રોકડ ભરેલી ઠેલાની લૂંટ ચલાવી હતી। યોગેશભાઈએ તે વખતે 33 લાખની લૂંટ થયા હોવાનું જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં હરિયાણા બેને હિસનાર હાર્ડકોર ક્રિમિનલ અને ડબલ મર્ડરના 8 વર્ષના જેલમાં રહીને આવેલા સુરેશ રામદાસ ગોડ અને તેના સાગરિત મોહિત અનાધિશ્યામ ગિલને હિસ્સાથી ઝડપી લીધો હતો। તેની ધરપકડ સાથે તેમની ટીપ આપનાર હરિયાણાના જુવતની અને સુરતના ભેસ્તાનમાં સંગમ સોસાયટીમાં 8 વર્ષથી રહી છે અને લેસ કટિંગનું કામ કરતા ટીપર અશ્વિન પણ ઝડપી લીધો હતો। લૂંટારાઓનું ઠેલીમાં નહીં 33 નહીં પરંતુ 25.50 લાખ રૂપિયા હાથમાં આવ્યું જણાવ્યું અને નવો ફણગો ફોડ્યો છે। 7.5 લાખ રૂપિયા ફરિયાદીએ કેમ વધુ તે વાત પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે। ગયા અઠવાડિયે ડિંડોલીમાં મોટરસાઇકલ ઉપર એક આંગણિયા પેઢીના કર્મચારી થેલામાં પૈસા લઈને જતા હતા, એને આંતરીને એને પાસેથી થેલા ખેંચીને આરોપીઓ ભાગી ગયા હતા। આમાં કોઈ પ્રકારની સગડ નહોતી પણ પોલીસે બહુ ઝીણવટ ભરી રીતે આમાં કામગીરી કરી। આ કર્મચારીની ટીપ આપનાર આરોપીને પોલીસે અટક કરી લીધા છે। જે મુખ્ય તોમતદારો હતા આ મૂળ હરિયાણાથી આવ્યા હતા। એક ઇનોવા ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને હિસાર ખાતેથી બે આરોપી, એક સુરેશ રામદાસ ગોડ અને બીજો મોહિત રાધેશ્યામ ગિલ, આ બે આરોપી અટક કરી લેવામાં આવ્યા છે। આમાં આરોપીના જણાવ્યા પ્રમાણે કુલ રકમ 25,50,000 રૂપિયા હતી, જ્યારે ફરિયાદમાં 33 લાખની જાહેરાત કરવામાં આવી હતી। હવે વિગતવારની પૂછપરછ હાથ ધરતા આંગણિયા પેઢીના જે કર્મચારીએ ફરિયાદ કરી હતી આ પોતે કહે છે કે મેં પૈસા ગણ્યા નહોતા, મેં અંદાજિત રકમ 33 લાખ કીધી હતી। 25 લાખમાંથી અત્યારે પોલીસ રિકવરી માટે પ્રયાસરત છે, કેમ કે મુખ્ય તોમતદારો પકડાવી ગયા છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વધુમાં વધુ રકમની રિકવરી પોલીસ દ્વારા કરી લેવામાં આવશે। બાકી તોમતદારો હજુ બાકી છે, આનાથી વધારે વિગતો આજે હું શેર કરતો નથી, પણ ટીપર પકડાઈ ગયા છે અને બાકીના તોમતદારોની સઘન પણ અમને મળી ગઈ છે। એની પાછળ પોલીસની ટીમો અત્યારે કાર્યરત છે। અત્યાર સુધી કર્મચારીની કોઈ ડાયરેક્ટ સંડોવણી આમાં ધ્યાને આવી નથી, પરંતુ તપાસ ચાલુ છે।